ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું માહિતી સંચારનો અર્થ, એના લક્ષણો અને એના પ્રકારો. માહિતી સંચાર વિશે જોયું હતું. માહિતી સંચાર એટલે શું થાય તો કે એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને શું કરે છે તો કે માહિતીની આપ લે કરે. કોઈ વિચારો છે, કોઈ હકીકતો છે, કોઈ મૂલ્યો છે એની આપ લે કરવામાં આવતી હોય છે. એટલે શું કે માહિતી સંચાર કહી શકાય છે. માહિતી સંચાર છે એના લક્ષણો જોઈએ તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે, દ્વિમાર્ગી પ્રક્રિયા છે, કાયમી છે, સતત ચાલતી પ્રક્રિયા છે, એ બધા એના લક્ષણો હતા. પછી જોયું તો માહિતી સંચારના પ્રકારો કે માહિતી સંચાર છે એ આંતરિક અને બાહ્ય હોઈ શકે, મૌખિક લેખિત હોઈ શકે છે, પછી વૈદિક અવૈદિક અને ઉચ્ચ કક્ષાનો ઉર્ધ્વગામી નિમ્નગામી અને સમકક્ષ માહિતી સંચાર હોઈ શકે છે. એ બધા જોઈએ તો માહિતી સંચારના પ્રકારો. આજે જોવાનું છે માહિતી સંચારના ફાયદા, એની પ્રક્રિયા જે બે અલગ અલગ લેખકોએ આપેલી છે. પહેલાં જોઈએ માહિતી સંચારના ફાયદા. પહેલો ફાયદો છે સરળ સંચાલન. માહિતી સંચાર જો વ્યવસ્થિત હોય તો સંચાલન છે સરળ રીતે કરી શકાય, વ્યવસ્થિત અને સરળ રીતે થઈ શકે છે. કેમ તો કે જે માહિતી તમારે જે પણ કર્મચારીને મોકલવાની છે, કોઈ મજૂરોને મોકલવાની છે, તો કોઈ સંચાલકને મોકલવાની છે, તો કોઈ કર્મચારીને મોકલવાની છે, તો માહિતી છે વ્યવસ્થિત મોકલેલી હોય તો સંચાલન છે વ્યવસ્થિત થશે. અથવા જો માહિતી નથી સરખી રીતે મોકલેલી તો સંચાલન વ્યવસ્થિત થવાનું છે. અને એટલે માહિતી સંચાર છે એ સારો એવો હોય તો સરળ સંચાલન છે એ પણ વ્યવસ્થિત થઈ શકે છે. બીજું છે ઉત્પાદકતામાં વધારો કરવો, અસરકારક હુકમો અને દોરવણી માટે. કે કોઈ હુકમો કરવાના છે, કોઈ માર્ગદર્શન આપવાનું છે, કોઈ દોરવણી આપવાની છે, તો એ ક્યારે શક્ય બને તો કે માહિતી સંચાર વ્યવસ્થિત હોય ત્યારે. જો માહિતી સંચાર જ વ્યવસ્થિત ના હોય તો તમે અસરકારક રીતે હુકમો ના કરી શકો. હુકમો તમે નિર્ણય આપી મોકલો ને કોઈ સૂચનાઓ મોકલો, પણ કઈ રીતે મોકલી શકો તમારો માહિતી સંચાર જ વ્યવસ્થિત નથી. તો એટલે અસરકારક હુકમો અને દોરવણી કે માર્ગદર્શન આપવા માટે થાય અને માહિતી સંચાર છે એ સારું હોવું જોઈએ. એના કારણે માહિતી સંચારને કારણે છે કોઈ હુકમ છે કરવાના છે, કોઈ મોકલવાના છે આદેશ, કોઈ સંદેશા મોકલવાના છે, કોઈ માર્ગદર્શન આપવાનું છે, તો વ્યવસ્થિત કરાવી શકાય છે. ત્રીજું છે ઉત્પાદકતામાં વધારો કરવા. કે માહિતી સંચારને કારણે શું થાય છે તો કે ઉત્પાદનની અંદર વધારો થશે. કે ઉત્પાદન વધારવું છે તો માહિતીઓ પૂરેપૂરા પ્રમાણમાં મોકલવામાં આવે, એટલે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો આવશ્યક તમારે જે પણ જરૂરી માહિતી મોકલો અને એના કારણે ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. ચોથું છે નિર્ણય પ્રક્રિયામાં મદદરૂપ. કે નિર્ણયની જે પ્રક્રિયા છે એમાં શું બનશે તો કે મદદરૂપ થશે. આખી નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયા છે, કોઈ વસ્તુનું નક્કી કરવાનો છે, કોઈ નિર્ણય લેવો છે તો એના માટે શું કરવું પડે, કોઈ નોટિસ મોકલવી પડશે, કોઈ કરી પરિપત્ર મોકલવા પડે, તો એના માટે આ માહિતી સંચાર છે. એવું તો નથી ખાલી કે મૌખિકત માહિતી સંચાર હોય, સૂચનાઓ આપીએ જ, લેખિત માહિતી સંચાર એ હોઈ શકે છે. એટલે નિર્ણયની જે પ્રક્રિયા છે એના માટે મદદરૂપ થતું હોય છે. પાંચમું છે સંચાલનના અન્ય કાર્યોને મદદરૂપ થાય છે. કે સંચાલનના જે અન્ય કાર્યો છે માહિતી સંચાર સિવાયના જે છે, આયોજન કરવું, દોરવણી આપવી, માર્ગદર્શન આપવું, કોઈને અભિપ્રેરણા આપવી, અંકુશ કરવું, તો આ બધા માટે થઈ અને એના માટે પણ માહિતી સંચાર છે ઉપયોગી છે. કેમ કે જે માહિતી જે સંચાલનના બધા જ જે પણ જેટલા પણ કાર્યો છે એ એકબીજા જોડે સંકળાયેલા છે. એવું નથી કે કોઈ એકલું કાર્ય છે. આયોજન છે તો આયોજન પછીની જે પણ પ્રક્રિયા આવતી હોય એ કરવી પડે. કોઈ દોરવણી આપવાની છે, કોઈ તાલીમ આપવાની છે, એ બધું કરવું પડે. અંકુશ કરવું, તો એ આયોજન જેટલા પણ કાર્યો છે સંચાલનના એકબીજા જોડે સંકળાયેલા છે. એટલે એ બધા જ કાર્યોને મદદરૂપ કરવા માટે થઈ અને આ જે માહિતી સંચાર છે ઉપયોગી બનશે. છઠ્ઠું છે કર્મચારીની કાર્ય સંતોષ. કે હવે જો કર્મચારીઓ છે એને કોઈ પણ પ્રકારની પોતાની ફરિયાદો હોય, કોઈ પ્રશ્ન છે, કોઈ સમસ્યાઓ છે, તો એ કોને મોકલશે તો કે ઉચ્ચ સંચાલકને કે ઉચ્ચ સપાટીના કોઈ વડા છે એને મોકલવી તો મોકલી શકે. અને ઉચ્ચ સંચાલક છે શું કરશે કે પોતાના કોઈ પ્રકારના નિર્ણય લેવાના છે, કોઈ પણ પ્રકારની માહિતીઓ મોકલવાની છે, તો એ કોને મોકલશે તો કે નિમ્ન કક્ષાના જે પણ કર્મચારીઓ છે એને મોકલશે. એટલે એકબીજા જોડે જે માહિતી સંચાર છે કેવો થશે, વ્યવસ્થિત રીતે થશે. એટલે બંનેને શું થાય છે, કાર્ય સંતોષ થશે. કર્મચારી છે એને પોતાની જે સમસ્યાઓ છે, કોઈ પણ પ્રકારની કચવાટો છે, દૂર થતી હોય છે. અને સંચાલક છે એને પણ એનું જે પણ પ્રકારે જોઈએ છે એ પ્રકારે કાર્ય મળી રહેતું હોય છે. એટલે ઉત્પાદનમાં પણ વધારો થતો હોય અને કાર્યક્ષમતા જેવી જોઈએ છે એ વ્યવસ્થિત મળી રહે છે. સાતમું છે નેતાગીરીના કાર્યોનો આધાર. કે માહિતી સંચારની અંદર જે પણ માહિતી મોકલવામાં આવે એ કોના આધારિત હોય, કે જે નેતા છે કે જે વડા છે એના આધારિત માહિતી મોકલવામાં આવતી હોય. કોઈ એક વ્યક્તિ છે જે વિભાગનો વડો છે શું કરશે
તો બધી માહિતીઓ છે બધા વિભાગની અંદર મોકલશે. જે પણ નોટિસ છે, કોઈ સૂચના છે, કોઈ હુકમ કરવાનું છે તો એ શું કરશે, તો કે બીજા બધા વ્યક્તિઓને મોકલશે. એટલે નેતાગીરીના કાર્યના ઉપર આધાર રહેશે કે એનું કાર્ય કેવું છે. જો એનું કાર્ય વ્યવસ્થિત છે તો માહિતી સંચાર કેવો હશે, અર્થપૂર્ણ અને વ્યવસ્થિતમાં સારો એવો હશે. બાકી જો એનું કાર્ય જ વ્યવસ્થિત નથી તો શું થશે, તો કે માહિતી સંચાર એ વ્યવસ્થિત પહોંચવાનો છે નહીં. આઠમું છે માનવીય સંબંધોની સ્થાપના. કે જો માહિતી સંચાર સારો એવો, તમે હમણાં કીધું એમ કે જે કર્મચારીનો અને સંચાલક વચ્ચેનો જે સંબંધ છે સારો એવો રહેશે, માનવીય સંબંધોની સ્થાપના થશે. કેમકે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારના કચવાટો હશે, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હશે, તો એકબીજાને આસાનીથી કહી શકશે. માહિતી સંચાર વ્યવસ્થિત રીતે થતો હોય, વાતચીત એકબીજા જોડે વ્યવસ્થિત થતી હોય તો શું કરે, તો કે ગમે ત્યારે ભેગા થયા છે, કોઈ પણ પ્રકારની મિટિંગો હોય તો પોતાના પ્રશ્ન છે, સમસ્યાઓ છે, એનો હલ કરી શકે. અને એના કારણે એની કાર્ય સંતોષ પણ થશે અને સંબંધો પણ કેવા રહેશે, સારા એવા રહેશે. નવમું છે ધંધાકીય સાહસના વ્યવહાર વ્યવસ્થાતંત્રની સ્ફૂર્તિ અને વેગ. કે ધંધાકીય સાહસ છે, કમ છે, એની અંદર એના વ્યવસ્થાતંત્રની અંદર સ્ફૂર્તિ અને વેગ મળે, કે ગતિ મળે. એક પ્રકાર કે ગતિ છે સારી એવી મળશે, કેમ કે માહિતી સંચાર વ્યવસ્થિત રીતે થાય છે, માહિતી સંચારનું જે માળખું છે એ વ્યવસ્થિત છે, તો એના કારણે એનું જે વ્યવસ્થાતંત્ર છે એને સ્ફૂર્તિ મળશે. ક્યાંક આખું જે સરળતાથી કરી શકે સંચાલન અને પૂરેપૂરી પ્રક્રિયા છે એ વ્યવસ્થિત થશે અને વેગ મળશે, વેગ બનતું બનશે. કે ધંધાકીય સાહસો જે પણ કરવાના છે, કાર્ય કરવાના છે, એ ગતિશીલતાપૂર્વક અને વ્યવસ્થિત કરાવી શકે છે. તો આ હતા માહિતી સંચારના ફાયદાઓ. હવે જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા, કે વિધિ. માહિતી સંચારની પ્રક્રિયા શું છે, વિધિ શું છે, તો એ બે લેખકોએ આપેલી છે. લોરેન્સ એપ્લે આપેલી છે અને લુઈ એલે આપેલી છે. તો બંનેની દ્રષ્ટિએ અલગ અલગ પ્રક્રિયા છે, વિધિ કેવી છે અલગ અલગ જોવા મળે છે. પહેલાં જોઈએ લોરેન્સ એપ્લેની દ્રષ્ટિએ, કે લોરેન્સ એપ્લે છે એણે શું આપેલું છે. તો લોરેન્સ એપ્લેની દ્રષ્ટિએ છે એમાં માહિતીના વિષય કે પ્રશ્નની સ્પષ્ટતા કરી. એને જે પ્રક્રિયા આપેલી છે એમાં પહેલું શું કરવાનું, તો કે માહિતી મોકલનાર વ્યક્તિ છે એને જોવાનું કે માહિતીનો વિષય શું છે, કઈ કયા કારણોસર માહિતી મોકલવાની છે એની પૂરેપૂરી સ્પષ્ટતા કરવાની રહેશે. એટલે માહિતીનો જે વિષય છે કે પ્રશ્ન છે એની શું કરવાની રહેશે, સ્પષ્ટતા કરવાની. બીજું છે માહિતી સંચારની પદ્ધતિ વિચારી. માહિતી સંચાર કરવાનો છે તો એના માટે શું કરવાનું છે, પદ્ધતિ વિચારી કે કઈ પદ્ધતિ મોકલશે. લેખિત રીતે મોકલશે, મૌખિક કોઈ સૂચનાઓ આપીને મોકલશે, કોઈ વૈદિક રીતે મોકલશે, આંતરિક મોકલશે, બાહ્ય રીતે મોકલશે, કઈ રીતે મોકલવાની રહેશે, માહિતી સંચારની પદ્ધતિ કઈ રાખવી, તો માહિતી સંચારની પદ્ધતિ વિચારવાની રહેશે. ત્રીજું છે માહિતી મોકલવી. હવે શું કરશે, કે જે પણ પદ્ધતિ નક્કી કરેલી છે એ પદ્ધતિએ માહિતી મોકલશે. એટલે પછી માહિતી છે જે તે વ્યક્તિને મોકલવાની છે, જે જગ્યાએ મોકલવાની છે એ માહિતી એ જગ્યાએ મોકલશે. ચોથું છે માહિતીના અમલ માટે પ્રોત્સાહન આપવું. હવે જો માહિતી જે વ્યક્તિને મોકલેલી છે તો એને શું કરવું પડે, કે એ વ્યક્તિને પ્રોત્સાહન આપવાનું છે કે માહિતીનું પૂરેપૂરું રીતે પાલન કરે, અમલ છે વ્યવસ્થિત રીતે કરે. એટલા માટે એને શું કરવાનું છે, તો એના માટે પ્રોત્સાહિત કરવા. તો એ શું કરશે, કે તો વ્યવસ્થિત રીતે માહિતીનો અમલ કરશે. બાકીને પ્રોત્સાહિત કરવામાં ના આવે તો એ કદાચ માહિતી છે વ્યવસ્થિત રીતે પાલન ના પણ કરે. અને પાંચમું છે માહિતી સંચારનું મૂલ્યાંકન કરો. કયો માહિતી છે એ અમલમાં પણ લેવાઈ ગઈ છે, એનો વ્યવસ્થિત ઉપયોગ પણ થાય છે, તો જોવાનું કે હવે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે પછી પૂરેપૂરી માહિતી છે, માહિતી સંચાર એ વ્યવસ્થિત ઉપયોગમાં લેવાય છે કે નથી લેવાતું, એના માટેનું પૂરું મૂલ્યાંકન કરવામાં આવશે. તો આ હતું લોરેન્સ એપ્લેની દ્રષ્ટિએ, કે માહિતી સંચારને જો વિષયની સ્પષ્ટતા કરવી, પદ્ધતિ વિચારવી, માહિતીને મોકલવી, એના અમલ માટે પ્રોત્સાહન કરવું અને મૂલ્યાંકન કરવું. હવે જોઈએ લુઈ એલેની દ્રષ્ટિએ, કે જે લુઈ એલે છે એની દ્રષ્ટિએ માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચારના જે તત્વો છે એ શું છે. એના માટે જે તત્વો છે પ્રક્રિયાના તત્વો એ છે, પહેલું છે મોકલનાર, કે જે તે વ્યક્તિ માહિતી મોકલનાર છે એ કોણ છે એ જોવાનું, માહિતી મોકલનારનું વિચારવાનું. બીજું છે વિચારો, કે શું મોકલે છે, કોઈ હકીકતો મોકલે છે, કોઈ માહિતી મોકલે છે, કોઈ તથ્ય મોકલે છે, કોઈ મૂલ્ય મોકલે છે, શું મોકલે છે, કોઈ વિચારો મોકલવામાં આવેલા છે એ જોવાનું. ત્રીજું છે સંગનીકરણ કરો, કે માહિતી સંચાર જે પણ મોકલેલો છે એમાં અમુક વખત શું થાય કે અદ્રશ્ય અમુક એવી માહિતી હોય તો એના માટે શું કરવું, વાપરવું પડે, સંગનીકરણ વાપરવું પડે, કે સંજ્ઞાઓ છે એ વાપરવી પડતી હોય, સંગનીકરણ કરવામાં આવે. ચોથું છે માર્ગ કે ચેનલ, કે હવે જે સંગનીકરણ કરેલું છે અથવા તો જે માહિતી મોકલેલી છે એ કયા માર્ગ થ્રુ મોકલેલી છે, કયા ચેનલ દ્વારા, અથવા તો માર્ગ કયો છે,
જેથી કરીને માહિતી મોકલનાર વ્યક્તિ છે એને વ્યવસ્થિત રીતે સરળતાથી માહિતી મોકલાવી શકે. પાંચમું છે મેળવનાર. માહિતી સંચાર જે પણ મેળવનાર વ્યક્તિ છે, માહિતી સંચારની મોકલેલી જે પણ માહિતીઓ છે એટલે પણ મોકલેલી છે એ બધી શું કરવું પડે, હવે મેળવનાર વ્યક્તિ એની પાસે લેવાની રહેશે. તો હવે એ મેળવનાર વ્યક્તિ છે એ શું કરશે, તો કે પૂરેપૂરી માહિતીનો અર્થપૂર્ણ રીતે એ માહિતીનો ઉપયોગ કરશે. છઠ્ઠું છે સંજ્ઞાવિકરણ. હવે જેટલી પણ સંજ્ઞાઓ મોકલેલી છે એની અંદર માહિતીની અંદર, એ જે દ્રશ્ય છે કે જેનો સંજ્ઞાના રૂપે મોકલેલો છે, તો એ શું કરવાનું છે કે જે મેળવનાર વ્યક્તિ એ સંજ્ઞાનું શું કરવાનું છે કે વિકરણ કરવાનું, કે પોતાની જાતે એને સમજવાનું રહેશે. અર્થપૂર્ણ રીતે એને પોતાની જાતે જેટલી પણ સંજ્ઞાઓ મોકલેલી છે સંજ્ઞાઓને વિચારવાની રહેશે. અને સાતમું છે પ્રતિસંચાર, કે હવે શું કરશે કે છેલ્લે જે પણ જેટલી પણ માહિતીઓ મોકલેલી છે એ પૂરેપૂરો માહિતી સંચારનો ઉપયોગ જોવાનો, કે એને કઈ રીતે માહિતી સંચાર છે એ ઉપયોગમાં લે છે, અને એનું મૂલ્યાંકન છે એ છેલ્લે કરવામાં આવતું હોય છે. તો લોહીએલ અંદર શ્રી એણે જે પણ માહિતી સંચાર મોકલેલો, જે પણ પ્રક્રિયા નક્કી કરેલી છે એની અંદર એ બધા તત્વો નક્કી કરેલા છે કે કયા કયા તત્વોની જરૂરિયાત છે માહિતી સંચારની અંદર પડે છે. તો મોકલનાર વ્યક્તિ છે, વિચારો છે, કોઈ સંજ્ઞાઓ મોકલવામાં આવે, માર્ગ છે કઈ રીતે કયા માર્ગે માહિતી સંચાર કરવો એ મોકલવામાં એ જોવામાં આવે, મેળવનાર જોવામાં આવે, સંજ્ઞાનું વિકરણ કરવામાં આવે, અને છેલ્લે શું કરવામાં આવે કે પ્રતિસંચાર કરવામાં આવે, કે માહિતી સંચાર જે પણ છે એનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. તો આજે અત્યાર સુધી રાખશું. આના પછીના લેક્ચરની અંદર હવે માહિતી સંચારને જે અવરોધતા પરિબળો છે એના વિશે જોશું. આજે અત્યાર સુધી જ રાખશું.